જય શ્રી કૃષ્ણ બાળકો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું ચાલો તો આજની વાર્તા સાંભળીએ આજની વાર્તા લેવામાં આવી છે કાકા કરતા કાગડાભાઈ નામની પુસ્તકમાંથી અને વાર્તાનું નામ છે અભિમાની કાગડો તો ચાલો બાળકો થોડા ઘણા મૌલિક ફેરફારો સાથે વાર્તા સાંભળીએ વાત એવા એક જંગલની જે છે વિશાળ ને ઘટાદાર જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ જ્યાં વડ ને લીમડો ને બોરસલીના ઝાડ આવા સુંદર મન ઉપવનમાં બન્યું આ અકિવો બનાવ હા બાળકો આ મન ઉપવનમાં ઘણા બધા બધા કાગડાઓમાં એક કલ્લુ કાગડો હતો તે તો કોઈ સાથે હળે મળે નહી હવે હતું એવું ને કે આ કલ્લુને એમ કે મારા જેવું હોશિયાર કોઈ જ નથી અરે મારા જેવું બળવાન પણ કોઈ જ કેતા કોઈ જ નથી આમ માનીને આ કલ્લુ તો બીજા બધા કાગડાઓને હંમેશા તુચકારતો હતો બીજા કાગડાઓને કલ્લુનું આ વર્તન જરાય ગમતું નહોતું બધાએ ઘણી વાર એને સમજાવ્યું પણ આ કલ્લુ તો કોઈની વાત પણ સાંભળવા તૈયાર નહોતો એકવાર તો હદશ થઈ ગઈ આ કાગડાઓમાં સૌથી વડીલ એવા કાનાભાનું આ કલ્લુએ અપમાન કર્યું જેના કારણે બીજા બધા કાગડાઓએ આ કલ્લુને પાઠ ભણાવવાનું નક્કી કર્યું આમ નક્કી કર્યા પછી થોડાક કાગડાઓ પહેલાં અભિમાની કલ્લુ પાસે ફ્ર ફ્ર ફર કરતા ગયા એની પાસે આવીને કહેવા લાગ્યા અરે કલ્લુભાઈ તમે તો ખરેખર બહુ જ કેતા બહુ ચતુર ને બળવાન છો ત્યાં તો એક બીજો કાગડો બોલ્યો કરો કરો કલ્લુભાઈ જંગલના બધા જ કાગડા આ વાત સ્વીકારે એ માટે આપણે એક હરીફાઈ રાખવી જોઈએ શું કહેવું છે તમારું ત્યાં તો કલ્લુ ઉત્સાહમાં આવીને બોલ્યો હા હા કેમ નહીં જરૂર પણ હરીફાઈ સેની રાખશું ત્યાં તો ફરી એક કાગડો બોલ્યો આપણે બે સરખા કદની થેલીઓ પેલા દદ્દુ દરજી પાસે બનાવડાવીએ અને પછી એમાં જે પણ સ્પર્ધક હોય એ બધાએ જે વજન મૂકવું હોય એ એ થેલી થેલી ભરીને પણ અને પછી જ લઈને ઊંચે ઊંચે ઉડવાનું જે કાગડો વધારે સમય ઉડે તે જીતે અને તે જ બળવાન બોલો છે કબૂલ ને અભિમાની કલ્લુ તો હસવા લાગે ને વિચારવા લાગ્યો તે આ બધા કાગડાઓમાં હું જ તો સૌથી ચતુર છું ચતુર ને પાછો બળવાન પણ ખરો એટલે જીતવાનો તો હું જ છું ભલે ને થઈ જાય હરીફાઈ ને પછી તો કલ્લુ બોલ્યો હા 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 મને મંજૂર છે બોલો હવે મારી સાથે હરીફાઈમાં કોણ ભાગ લેશે ત્યાં તો બધા કાગડાઓમાંથી એક નાનો સરખો ને દુબડો પતળો કક્કુ કાગડો આગળ આવ્યો ઠુંકા મારતો માતો ટુમ 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 ને કહેવા લાગ્યો હું ભાગ લઈશ કક્કુને જોઈ ને કલ્લુ તો જોર જોર હસવા લાગ્યો તું તું કક્કુ તું પેલા તર સરખું ઉડતા તો શીખ હરીફાઈ ની વાત તો દૂર રહી દૂર આ કક્કુ મારી જોડે હરીફાઈ લગાવશે આમ કરીને હસવા લાગ્યો એની મસ્કરી ઉડાડવા લાગ્યો ત્યાં તો એક કાગડો ફર ફર

ફર ફર કલ્લુ તો પોતાને ખૂબ કેતા ખૂબ ચતુર માનતો હતો એટલે જ એણે તો વજનમાં સૌથી હલકું એવું રૂ થેલીમાં ભરી લીધું જ્યારે કક્કુ તો નાનો અમસ્તો હતો પણ હતો ખૂબ સમજદાર એણે તો બધું નિરીક્ષણ કર્યું ખૂબ બધો વિચાર કર્યો અને પછી એણે એની થેલીમાં દળેલું મીઠું ભરી દીધું બોલો પછી તો બંને જણા થેલી ભરીને આવી ગયા પછી તો બોલવામાં આવ્યું એ બે ત્રણ આમ ત્રણ બોલ્યા ને કલ્લુ ને કક્કુ તો બંને એ આકાશમાં ઉડવાનું શરૂ કર્યું.

નીચે રહેલા બધા જ કાગડાઓ ખૂબ જ ચિંતા થવા લાગી અરે આ કલ્લુ જશે તો કરતો આકાશમાંથી વરસાદ પડવા લાગ્યો વરસાદ પડવાના કારણે કલ્લુ કાગડા ની રહેલું રૂ તો પલળવા લાગ્યું રૂના પલળવાથી તેનું વજન તો ધીમે 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 ખૂબ કેતા ખૂબ વધી ગયું જ્યારે પેલા કલ્લુ કાગડાની થેલીમાંનું મીઠું તો વરસાદમાં પલળવાને કારણે ઓગળવા લાગ્યું અને વરસાદના પાણીના સાથે ટપ 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 કરતા નીચે પડવા લાગ્યું થોડીવારમાં તો આ કક્કુની થેલી સાવ ખાલી ખમ થઈ ગઈ ને વજન તો એકદમ ઘટીને ના બરાબર થઈ ગયું એટલે કક્કુ તો ફર 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 આગળ આગળ ઉડતો જ રહ્યો ઉડતો જ રહ્યો પણ આ કલ્લુ તો હવે એનાથી ઉડી શકાતું રહતું રૂનું વજન ખૂબ વધી ગયું હોવાથી હવે એ ભાર સાથે કલ્લુને ઉડવું ખૂબ કપરું લાગતું હતું એટલે કલ્લુ તો લાંબો સમય ઉડી શક્યો નહીં ને તે તો કરતા જેમ તેમ નીચે આવી ગયો તેણે તો પોતાની હાર કબૂલી લીધી બધા કાગડાઓની સામે અને પાછો કહેવા લાગ્યો હું ચતુર છું હું બળવાન છું એ મારું અભિમાન સાવ કેતા સાવ ખોટું હતું આમ કહી ને એ તો નીચું જોવા લાગ્યો શરમથી એ કોઈની સાથે આંખ પણ મિલાવી શકતો નહોતો ઘણી વાર પછી પેલો કાક્કું કાગડો આવ્યો બધાએ તેને તો ખૂબ ખૂબ અભિનંદન આપ્યા ને પછી તો આ કલ્લુ બધા જ કાગડાઓ સાથે હળી મળીને રહેવા લાગ્યો બધાને માન આપવા લાગ્યો ને પછી તો બધાય ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકો ને મજા પડી ચાલો જઈએ પોડી નીંદર આવી પહોંચી કાલે મળીશું ફરી વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ પાટા વીણ મારે ન ચાલે કાળો પાવડર મારે ગાલે કોલસો પાણી ખાવ છું દૂર દેશાવર જાઉં છું બોલો બોલો બાળકો કોણ છું હું આવ ખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ